જ નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી સભામાં કહ્યું કે કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે કે તમારી સંપત્તિનો સર્વે કરવામાં આવશે બહેનોના મંગળસૂત્ર પર હાથ લગાવી શકે આમાં માણસનું જ્યારે માનસિક ઇમ્બેલેન્સ થાય ને ત્યારે આવા શબ્દો આવે કોઈ પણ સિઝન પોલિટિશિયન એ પણ દેશનો વડાપ્રધાન આવી હલકી ભાષા બેબુનિયાદ વાતો જુઠ્ઠું ગપ્પા આવું ન કહી શકે આ બિલો સ્ટેન્ડર્ડ બિલો ધ બેલ્ટ વાર કર્યો કહેવાય તાલુકા લેવલનો માણસ બી આવું ન કહી શકે એ દેશનો વડાપ્રધાન મત લેવા માટે હાવ જૂઠું વાહિયાત વાતો અનર ઘલ જેનું કહેવાય અર્થનું અનર્થ જાતે કરવાનું અને જાતે લોકોને પૂછવાનું એટલે આ આ જરા વધારે પડતું એવી કેવી સત્તા કે તમે તમે હાવ જૂઠું બોલીને સત્તા ઉપર જે જેમાં સમાજ તોડીને બહેનોના મંગલસૂત્રની મશ્કરી મજાક તમે કરો છો એટલે આ આ વડાપ્રધાનને ન શોભે એવી વાહિયાત વાત છે આ બેવકૂફી વાળી વાત છે અને એ બધા નુકસાન બીજેપીને કરશે જનરલી તો બીજેપીના આ પ્રકારના નિવેદનોથી ફાયદો થયો હશે ફાયદો ફાયદો થઈ ગયો ફાયદો જે થયો તો ક્લાઇમેક્સ આવી ગયું દરેકનું હિન્દુ મુસલમાનનું ક્લાઇમેક્સ બધું હવે આ આ ક્ષત્રિયો હિન્દુ નથી એ રામ ભક્ત નથી રામ મંદિર ક્યાં ગયું તમારું આ ક્ષત્રિયોમાં રામ મંદિરે ક્યાં ગયું ને હિન્દુ હિન્દુવાળું એ ક્યાં ગયું સી પ્રજા છે ને જ્યારે એને ખબર પડે કે આ બધું વાહિયાત છે ત્યારે હમે પડે ને હમે પડ્યા છે અને વારી નથી શકાતા એમને આ ચોવીસ છે આ ઓગણીસ નથી નથી બહુમતીના નજીક બીજેપી એના હવા ત્યાં છે ફાંફા છે આ બીજું કે પીએમ મોદીએ એવો પણ એક આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસની અગાઉની સરકારે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસલમાનોનો છે કોંગ્રેસ સંપત્તિ સરખે ભાગે વહેંચવાની વાત એટલા માટે કરી છે કેમ કે તે તમારી સંપત્તિ મુસલમાનોને આપી દેવા માંગે છે કોઈ હદ હોય મર્યાદા હોય મનમોહન સિંહજી આવું કીધું જ નથી એને માઇનોરિટી વિધિન માઇનોરિટી આજે મુસ્લિમો છે તેમાં ગરીબ મુસ્લિમો નથી બરાબર એની સામે કેમ નથી જોતા ઠાકોર સમાજ છે તેમાં ગરીબ ઠાકોર નથી ગરીબ લોકો તો હોય એ જે આ બરોબર નથી આ એ મનમોહનસિંહ જેવો અર્થશાસ્ત્રી દુનિયામાં આવો નેતા કોઈ દેશ પાસે નથી આપણા ગામડામાં જે હોય ને પંગત પંગત પડે તો છેલ્લી નીચે 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 ગરીબ બેઠો એટલે એ લાઈન ગરીબને પહેલું આપો પછી બીજાને બરાબર આ ઇકોનોમિક મારો માણસ છે આ અર્થતંત્રનો નિષ્ણાત દુનિયાનો નિષ્ણાત માણસ એ એ ક્યારે કહેતો હોય ને ત્યારે માનવતાના આધારે કહેતો હોય હિન્દુ મુસ્લિમના આધારે ના કહેતો હોય બાપુ તમે જોયું હશે કે આપણે એંસી અને નેવું ના દાયકાના શરૂઆત સુધી ચૂંટણી જે છે એ તેલના ભાવ મોંઘવારી બેરોજગારી આ ચૂંટણીના એકદમ મહત્ત્વના પ્રમુખ મુદ્દાઓ રહેતા હતા હવે ચૂંટણી વખતે આ મુદ્દાઓની ચર્ચા નથી થતી તો એના માટે જવાબદાર કોણ છે એના માટે જવાબદાર પોલિટિશિયન પોતે જે રાજકારણીયાઓ છે એ ધીરે ધીરે સિઝન પોલિટિશિયન જે કહેવાય જે દેશનું ભલાનો વિચાર કરતો હોય એના બદલે પોતાનું ભલું પોતાની પાર્ટીનું ભલું પોતાની પાર્ટી કરતા એ પોતાનું ભૂલું એમને તો પછી ચૂંટાય શા માટે ઉત્તરોત્તર એ છૂટકો જ નથી ને તો જે ઘસાતું જતું પોલિટિક્સ ઘસાતા જતા નેતાગીરી આજે જ નેતા જવાહરલાલ નહેરુ કે ડૉક્ટર રામ મનોહર કે એ એક ઘસા ગયા આપણે ગુજરાતમાં બી મોરારજી કે ઇવન જે આગેવાનો હતા હિન્દુ ચાચા વગેરે ઘસાતું ગયું બધું પણ એક વેલ્યુ સિસ્ટમ તો હોય ને એમ કહું કે તમે ગમે એટલું ઘસાય પણ એક બેઝિક વેલ્યુ સિસ્ટમ તો એક જળવાયેલી હોય એ એ જાળવવામાં જે જે મેઇન માણસ હોય ગવર્મેન્ટે જે જાળવવાની હોય પાર્ટીઓએ જાળવવાની હોય એ પાર્ટીઓ બી જૂઠું બોલવા માંડી મેનિફેસ્ટોમાં જૂઠું ઉમેદવારના સિલેક્શનમાં જૂઠું બીજાને પ્રચાર કરવામાં જૂઠું અને પ્રચાર કરે એની પાછળ લાગી જવાનું ઈડી લગાવી સીબીઆઈ લગાવી અને જે મીડિયા છે મીડિયા તો મીડિયા આજે આઝાદી માટેની લડાઈ માટે મીડિયા નથી લડતું આજે એને રોટલા કમાવાના છે એના માટે સોર્સ ઓફ ઇન્કમનો ધંધો છે આ બિઝનેસ છે આ પણ એ નથી સમજતા કે અમે જે કરી રહ્યા છે એ લાંબા ગાળી અમારા પગ ઉપર કોવાડી મારી રહ્યા છેલ્લા દોઢેક દાયકાથી આપણે જોઈએ કે ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયા એક અગત્યના પરિબળ તરીકે ઉપસી આવ્યું છે બરાબર હવે એને લીધે ચૂંટણી પ્રચાર અને લોકોની નેતાની પસંદગીમાં કોઈ ફેરફાર આવ્યા છે ખરા હા એટલા માટે કે મોટા ભાગે એવરેજ બુદ્ધિ જે કહેવાય આઈક્યુ એ બિલો આઈક્યુ લેવલ યંગ જનરેશન હોય છે જેની સમજદારી અનુભવ બહુ ઓછા અને છીસરી છીસરાપણું છીસરાપણું જે કીધું એ માનીને ચાલે વેરીફાઈ ન કરે બીજો કંઈ કામ ધંધો એટલે બેરોજગારી હોય બીજું કંઈ કંઈ ન હોય એમાં સૌથી આ સાધન ઠક ઠક ઠકવાળું એ મિસયુઝ બહુ થવાનો અને મિસયુઝ કર્યું હવા આવા એ એ એટલે અગાઉ પ્રજા પ્રજા જે હતી આ પ્રકારની જ છે પ્રજાના સાધનો પ્રજા પહેલા હું નાનો હતો તો ચા પીએ તો કાળજુભર ચા નહીં પીવાની આવા આજે ચા નાનું છોકરું ચા પીવે છે આજે તમે તમે મોબાઈલમાં એકબીજાને ગાળો બોલો અને ગુસ્સો વ્યક્ત કરો એ એ પોસિબલ છે એટલે એટલે ચૂંટણીનું જે નેરેટિવ થાય છે એમાં સોશિયલ મીડિયાનો એક બહુ મોટો રોલ રહેલો રહ્યો પણ હવે ખ્યાલ આવી ગયો કે આ સોશિયલ રોલ એ કરવત છે એટલે કરવત બે બાજુ કાપે હવે છેલ્લા બે સવાલ છે એક તો એ કે હમણાં રામ મંદિરનું ઉદઘાટન થયું અને જ્યારે અડવાણીજીએ સોમનાથથી રથયાત્રા કાઢી હતી ત્યારે એ રથ ઉપર એમની સાથે તમે હતા મંડળીઓને બોલાવવાની હોય કે બીજી બધી અગત્યની જવાબદારી હોય એ તમારી હતી બરાબર તો રામ મંદિરનું ઉદઘાટન થયું ત્યારે તમને એમાં આમંત્રણ હતું એમણે ઘણા બધા નેતાઓને આમંત્રણ આપ્યા હતા રામ મંદિર વખતે તો તમને આમ નથી મને એટલા માટે કે મને નહીં કદાચ એમને રામ ભક્ત નહીં ગણે હો તમને વાત આમ અફસોસ છે કે ના ના મને છે જે અફસોસ ના અચ્છા મને આમાં એટલા માટે કે હું ઓળખું છું બધાને એ ગણતરીવાળા લોકો એમાં એમને બધું છે તમારા મનમાં સવાલ તો થયો હશે ને કે શું કામ નહીં બોલાવ્યા હોય એની પાછળની ગણતરી શું હશે આમાં એવું કંઈ હોય જ નહીં આ તો ટાઈટ કમ્પાર્ટમેન્ટ હોય બધું આ રથયાત્રામાં તમે એકદમ હરોળ ના હતા પોલિટિકલી એમને ખબર છે કે હું એમ તો પછી તમને બોલાવવા જોઈએ કે ન બોલાવ પોલિટિકલી કેટલો વિરોધી છું એ સૌથી વધારે એમને ખબર છે હું બોલતો નહીં હોઉં કે બકવાસ નહીં કરતો હોઉં પણ મને જે છે એ ગમતું નથી આ જે રીતે આવી સરસ બહુમતી ગુજરાતમાં આવી સરસ બહુમતી દેશમાં બીજેપીની બહુમતી એનડીએ નહીં બીજેપી તો પણ તમે રિઝલ્ટ નથી આપી શકતા એનો મને વસવસો છે આજે તો આ ગુજરાત તો ક્યાંય ગયું હોત અને મને અને આ ઇન્ડિયા તમે જો છવ્વીસ માંથી છવ્વીસ સીટ તો બે ટર્મથી લઈ આવે છે એ જ કહું છું ને બધું થયું પણ તો પણ તમે આવડ્યું નહીં તમે કર્યું શું તો તમે શું કર્યું દસ વર્ષ ને પચીસ વર્ષ ગુજરાતમાં એમ નથી આજે બુલેટ ટ્રેન લાવ્યા છે પછી રિવરફ્રન્ટ બનાવ્યું છે એવું કહે છે ભાજપ રિવરફ્રન્ટ કોંગ્રેસમાં શરૂ કરનાર શંકર સિંહ વાઘેલા રિવરફ્રન્ટના મેયર મિર્ઝાબેન હતી મેયર અમદાવાદ કોર્પોરેશનની એ વખતે આ નિર્ણય કરીને રિવરફ્રન્ટ કરવાનો અમદાવાદના રિવરફ્રન્ટના પ્રણેતા આપણે છે ગુજરાતમાં ડબલ રોડના પ્રણેતા આપણે ગુજરાતમાં વોટરબસ કનેક્શન પીવાના પાણીનો ભાવ કાઢી નાખવાળા આપણે ગુજરાતમાં પહેલું પ્રાઇવેટ પોર્ટ પીપાવા આપણે ગુજરાતમાં મુદ્રામાં કરનાર અદાણીને એમાં આપણે એસી અમદાવાદની હાવ ખાડી ગઈ હતી એ ટોરેટને આપીને સરખું કરાવવાના તો આનો શ્રેય કેમ ઘણી ઘણી બાબતોનું માર્કેટ મને આવો શોખ નહીં મળે માર્કેટિંગમાં મને ફોટાનો શોખ નહીં મળે ને આવી ખોટી જાહેરાતોનો હું જાહેરાતો એક પાનાની હોય તો બેલી ટીમ લાવતો કે આટલું કરો ખોટા પૈસા નહીં ખર્ચો ઇકોનોમી પ્રજાના પૈસા છે આપણી વાહવા નથી કરવાની અટલ અડવાણીનું ભાજપ અને મોદી શાહનું ભાજપ આ બે ભાજપમાં શું ફરક છે આસમાનને જમીનનો જે ફરક કહેવાય ને એ ફરક છે પેલા સ્ટેટ્સમેન હતા આ ડર્ટી પોલિટિશિયન છે ખાલી પોલિટિશિયન ઈ ડર્ટી પોલિટિશિયન વાજપેયીને બધા પ્રેમ કરે અપ ટુ સમ એક્સટેન્ડ અનવાનીજી પણ બધાને માન્ય હતા પણ આ બંને તો કોઈને માન્ય નથી વિધિન બીજેપીએ માન્ય નથી તોય એ ને એટલી સીટો લઈ આવીને આપે સીટો સહકાર સિક્રેટ તો બધી આવી ઇન્દિરા ગાંધીને આવી હતી એમનો એમના એમના સ્વર્ગવાસ પછી એમનું જે શહીદી થઈ આ રાજીવ ગાંધી આવી હતી ને શું કરવાની સીટો તો આવે ને બધી બાવનમાં હતી ને કોંગ્રેસી હતી બધી પણ એનો ઉપયોગ કોણ કેવો કરે છે એ મહત્વ તો એમની આ તમે જે કહો છો કે ડિટી પોલિટિશિયન્સ જે છે તો આ બીજેપી આગળ ક્યાં જઈને અટકશે બહુ પ્રોગ્રેસ કરશે પબ્લિક અટકાવશે એમાં બીજેપી અટકવાની નથી લોકો અટકાવશે અને આ છેલ્લું ક્લાઇમેક્સ છે આ ચોવીસનું ઇલેક્શન બીજેપી માટે છે છેલ્લું આ એનો ગ્રાફ પતી ગયો એ ગ્રાફ ઓગણીસ કરતાં નીચો આવવાનો છે